હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી આઈક્યુ. હું છું વસીમ બ્લોચ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્ટડી આઈક્યુમાં. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સાહિત્યમાં હેમયુગ જોવાનો છે, એટલે કે હેમચંદ્રાચાર્ય અને અસાઈદ બંને વિશે આપણે જોશું. આની પહેલાં જ્યારે આપણે લેક્ચર શરૂ કર્યો હતો ત્યારે જ મેં તમને કીધું હતું કે હેમચંદ્રાચાર્ય અને અસાઈદ છે, તેમણે જે બધા ગ્રંથો હતા તેમની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી. ફ્રેન્ડ્સ, એ મેં તમને જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે જ કહ્યું હતું, પરંતુ એવું નથી કે તેમનાથી ક્વેશ્ચન આવતો નથી. ફ્રેન્ડ્સ, હેમચંદ્રાચાર્ય અને અસાઈદના બંનેમાંથી પણ ક્વેશ્ચન આવે છે, તો તેમના વિશે જેટલું પણ મહત્ત્વનું છે એ આપણે આજે ડિટેલમાં ડિસ્કશન કરશું. તેમના વિશે કઈ કઈ માહિતી પૂછાઈ ગઈ છે અને આવનારી એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે છે તો તે જોશું આપણે, અને તેની જે મહત્ત્વના કાવ્યો અને ગ્રંથો લખેલા છે તેના વિશે આપણે ડીપમાં ડિસ્કશન કરીશું. તો આજે આપણે આ જે યુગ છે તેને આપણે પ્રારંભિક યુગ પણ કહીએ છીએ અથવા તો જૈન યુગ પણ કહેવામાં આવે છે. તો તેમાં ક્યાં ક્યાં બે કવિનો સમાવેશ થાય છે? એક તો એમાં હેમચંદ્રાચાર્ય છે, જે ખૂબ મહત્ત્વના છે, એટલે કે ત્યારથી જ હેમયુગ પણ કહેવામાં આવે છે. જે હેમચંદ્રાચાર્યનો સમય હતો તેને હેમયુગ પણ કહે છે, અથવા તો જૈન યુગ પણ કહી શકો, અથવા તો પ્રારંભિક યુગ પણ કહી શકો. અને બીજા કવિ છે અસાઈદ. તો આ બંને કવિ છે તેમના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો આજે આપણે જોશું જે હેમચંદ્ર છે, આચાર્ય હેમચંદ્રાચાર્ય, એમના વિશેની ડિટેલ જોવાની છે. તો આચાર્ય જે હેમચંદ્રાચાર્ય છે, તો તેમના વિશે પહેલી વાત તો આપણે કઈ યાદ રાખવાની છે કે તેઓ છે એ ગુજરાતી સાહિત્યકાર ગણાતા નથી. શું કામે નથી ગણાતા? કારણ કે તેમણે જેટલા પણ ગ્રંથો છે એ બધા પ્રાકૃત ભાષામાં લખેલા છે. તો હવે પ્રાકૃત ભાષા શું છે? તો કે જે પ્રાકૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા છે, એના ઉપરથી એક ઉપજેલી એક પ્રાચીન ભાષા છે, એક લોકભાષા છે, જે લોકોને સહેલાઈથી સમજાઈ શકતી હતી. તો એમ પણ કહી શકો કે જે સંસ્કૃત પરથી અપભ્રંશ થઈને આવેલી હોય ભાષા, અથવા તો પ્રાચીન અર્વાચીન ભાષા પણ તમે એને કહી શકો છો. તો એમણે બધા ગ્રંથો છે એ પ્રાકૃત ભાષામાં લખ્યા છે, એટલા માટે તેઓ ગુજરાતી સાહિત્યમાં કહેવાતા નથી. એટલે જ આપણે જે પહેલા કવિ છે તે નરસિંહ મહેતાને કહીએ છીએ. હવે જોઈએ હેમચંદ્રાચાર્ય વિશે. તો કે તેમનો સમયગાળો છે ઈસવીસન 1089થી ઈસવીસન 1173. આ એમનો સમયગાળો હતો જે સોલંકી યુગ હતો ત્યારે. પછી મૂળ નામ શું છે તેમનું? કે ચાંગદેવ. તેમના ગુરુનું નામ શું છે? કે દેવચંદ્ર સુરી. સુરી છે એ જૈન ધર્મમાં જે ગુરુઓ હોય છે તેમની પાછળ લગાડવામાં આવે છે. પિતા છે ચાચિંગ કે ચાજ, એમના પિતાનું નામ છે. માતા છે પાહિણી દેવી. પછી તેમને બિરુદ ક્યું મળ્યું છે? કે કલિકાલ સર્વજ્ઞનું તેમને બિરુદ મળ્યું છે. તો કલિકાલ સર્વજ્ઞ એટલે શું થાય? કે કલિકાલ એટલે કે કળિયુગનો સમય હોય, ને સર્વજ્ઞ એટલે કે બધું જાણકાર, જે કળિયુગનો સમયમાં બધું જાણકાર હોય તેને કલિકાલ સર્વજ્ઞ કહે છે. તો તેનું બિરુદ મળ્યું છે હેમચંદ્રાચાર્ય, એટલે કે જે કળિયુગના સમયનું બધી જાણકાર. તે હતા પહેલાં પ્રાચીન સમયના, પણ જાણનાર એવું એમણે બિરુદ મળ્યું છે. તેમનું જન્મસ્થળ ક્યું છે? કે ધંધુકા. ક્યાં આવેલું છે? અમદાવાદ ગુજરાતમાં આવેલું છે. વખણાતી સાહિત્ય કૃતિઓમાં કઈ એમની વખણાતી સાહિત્ય કૃતિ છે? તો કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન છે એ તેમનું વખણાવતું સાહિત્ય છે અને ખૂબ જ મહત્વનું સાહિત્ય છે. ઘણું બધી વખણાય છે એમનું સાહિત્ય, સિદ્ધ હેમ શબ્દાનું શાસન. તો એ ખાસ યાદ રાખજો, તેમનું વખણાતું સાહિત્ય ઘણી વખત પૂછાઈ ગયું છે એક્ઝામમાં. હવે જોઈએ કે દીક્ષા ક્યારે મળી હતી. કે 5 વર્ષની વયે દેવચંદ્ર સુરીએ દીક્ષા આપી હતી. કોને? હેમચંદ્રાચાર્યને દેવચંદ્ર સુરીએ દીક્ષા આપી હતી. 21 વર્ષની વયે તેઓ આચાર્ય હેમચંદ્ર બન્યા. કેટલી વર્ષની વયે? 21 વર્ષની વયે. તો હવે આગળ જોઈએ તેમના વિશે. કે કલિકાલ સર્વજ્ઞ એટલે કે જે કળિયુગના જાણકાર આચાર્ય હેમચંદ્રનો સર્વજનહિતાય અને સર્વોપદેશાય અણહિલપુરની ધરતી પર જન્મ થયો હતો. આ જે સર્વના જનનું હિત રાખનારા અને બધાને ઉપદેશ આપનારા અથવા તો આદેશ આપનારા એવા હેમચંદ્રાચાર્યનો જન્મ અણહિલપુરની ધરતી પર થયો હતો. પછીથી જે અણહિલપુર છે એ સમૃદ્ધિશાળી નગરો અને ઉદ્વાત સુવર્ણ પરંપરાઓમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું હતું. જ્યારે હેમચંદ્રાચાર્યનો જન્મ થયો પછીથી તેમનું જે શહેર હતું અણહિલપુર, તેમણે સમૃદ્ધિશાળી જે નગરો આવતા હતા અને ઉદ્વાત સુવર્ણ જે પરંપરા આવતી હતી તેમાં તેમણે ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય હેમચંદ્રને મેળવીને અજ્ઞાન અને ધાર્મિક રૂઢિઓ તથા અંધવિશ્વાસથી મુક્ત બની કીર્તિનો કૈલાસ અને ધર્મનું મહાન કેન્દ્ર બની ગઈ. જે આચાર્ય હેમચંદ્રને જે અણહિલપુરમાં જન્મ થયો
પછીથી લોકોના જે અજ્ઞાન એટલે કે જે અભણ હતા, જેને શાન કે સમજ ન હતી એવા લોકો, પછી જે ધાર્મિક રૂઢિઓ રાખતા હતા એટલે કે જે રૂઢિ એટલે કે જે રીત કે રિવાજ હોય એવા ધાર્મિક રૂઢ થઈ ગયેલા હોય એવા રિવાજો, તથા અંધવિશ્વાસ જે અંધવિશ્વાસ રાખતા હોય તે બધી મુક્ત બની ગયા અને કીર્તિનો કૈલાસ સ્થાપ્યો હતો. કીર્તિ એટલે કે જે નામના, એટલે કે નામના જે હતી એ એક કૈલાસ શિખર એટલે કે હિમાલય શિખર જેવું તેમનું સ્થાન પામ્યું હતું અને ધર્મનું મહાન કેન્દ્ર બની ગઈ હતી. સંસ્કૃત કવિઓના જીવન ચરિત્ર લખવામાં તકલીફ પડે છે, જે સંસ્કૃતના કવિઓ હોય છે તેમનું જીવન ચરિત્ર અને જે જીવન શૈલી છે તે લખવામાં તકલીફ પડે છે. ગુજરાતના પ્રસિદ્ધ રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બંને ધર્મ ઉપદેશક હોવાથી અને જૈન સાધુઓની જીવન પદ્ધતિને કારણે યુગ પુરુષ આચાર્ય હેમચંદ્ર વિશે બધું સાહિત્ય સુલભ છે અને તેમના જીવન રચનાકાળ કૃતિઓ પ્રમુખ ઘટ છે. જે ત્યારના રાજાઓ હતા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, એ હેમચંદ્રાચાર્યનો જે સમયગાળો હતો ત્યારે બની ગયા હતા. બંને શું હતા કે ધર્મના ઉપદેશક હતા, ધર્મનો આદેશ આપનારા હતા બધા લોકોને, અને જૈન સાધુઓની જીવન પદ્ધતિને કારણે યુગ પુરુષ આચાર્ય હેમચંદ્ર વિશે બધું સાહિત્ય સુલભ છે. જે જૈન સાધુઓ હતા તેમની જીવન પદ્ધતિને કારણે, જે આચાર્ય હેમચંદ્ર છે તેનું સાહિત્ય સુલભ છે અને તેમના જીવન રચનાકાળ કૃતિઓ પ્રમુખ ઘટ છે, એ બધા આવી રીતે તેમનું સાહિત્ય જે લખવામાં આવ્યા હતા. તો આ સિદ્ધરાજ અને કુમારપાળના હોવાથી જે હેમચંદ્રાચાર્ય છે તેમનું જીવન સુલભ બન્યું છે. તેમના જીવનકાળ રચનાકાળ કૃતિઓ પ્રમુખ ઘટ એ બધું સહેલાઈથી આપણે મળી આવે છે. શું કામે? કારણ કે જે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ હતા તેમને તેમના જીવન ચરિત્ર વિશે સંસ્કૃતમાંથી જે લખાવ્યું હતું અલગ ભાષામાં એના કારણે પણ આપણે મળી આવે છે. અને બધું જે આગળ આપણે જોશું કે કઈ રીતે તેમણે ઉતારાવ્યું હતું તેમના ગ્રંથો વિશે તે આપણે આગળ જોશું. હેમચંદ્ર અત્યંત કુશાગ્ર બુદ્ધિશાળી હતા. તો શું હતા કે તેની તીણી અણી કહી શકીએ આપણે, કુશાગ્ર એટલે કે કુશનું અગ્ર એવા બુદ્ધિશાળી હતા. પ્રબંધ ચિંતામણીમાં લખેલ છે કે કોઈ મત્સરીએ કુમારપાળને પૂછ્યું કે જૈનો પ્રત્યક્ષ દેવ સૂર્યને માનતા નથી. શું પૂછ્યું હતું કુમારપાળને મત્સરીએ? કે જૈનો છે એ પ્રત્યક્ષ દેવ સૂર્યને માનતા નથી, એ રીતનું તેમણે પૂછ્યું હતું. પ્રબંધ ચિંતામણી, પ્રબંધ એટલે કે ઇતિહાસ અને દંતકથામાંથી મિશ્રિત જે લેખક હોય અથવા તો ચિત્ર કાવ્ય હોય તેને કહીએ છે. અને મત્સરી એટલે કે જે મત્સરવાળું હોય તેમણે, તો તેમણે શું કહ્યું હતું કે જૈનો છે એ પ્રત્યક્ષ એટલે કે ખુલ્લું, કે ખુલ્લા તેઓ દેવ સૂર્યને માનતા નથી એમ કુમારપાળને કહ્યું. પછી હેમચંદ્રે કહ્યું અમે જૈન સાધુઓ સૂર્યનારાયણને હૃદયમાં રાખીએ છીએ. એમ કહ્યું કે જે સૂર્યનારાયણ છે તેમને અમે હૃદયમાં રાખીએ છીએ, માનવાની જે એમ કહ્યું કે તમે ખુલ્લા માનતા નથી પણ તેમને હૃદયમાં રાખીએ છીએ. પોતાની ખાવા પીવાની પ્રવૃત્તિ સૂર્યોદયથી કરીએ છીએ, જે ખાવા પીવાનું શરૂ કરે છે એ સૂર્યોદયના નમન પછી કરે છે અને સૂર્ય અસ્ત થતાં અન્ન જળ ત્યાગી દે છે. અને જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે પછીથી તેઓ કોઈ અન્ન જળ લેતા નથી. જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે અન્ન જળ લેવાનું શરૂ કરે છે અને જ્યારે તેમનો અસ્ત થાય પછીથી તેઓ અન્ન જળ લેવાનું ત્યાગી દે છે. ભારતીય ચિંતન સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. શું કે ભારતીય જે મનન છે, ભારતીય જે વિચાર છે, પછી જે સાહિત્ય છે અને સાધનામાં, તો તેમાં તે ક્ષેત્રમાં આચાર્ય હેમચંદ્રાચાર્યનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે, તેમાં મહત્વપૂર્ણ છે. તેઓ એક મહાન ગુરુ, સમાજ સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. શું હતા તેઓ? એક તો મહાન ગુરુ હતા, મહાન એવા ગુરુ હતા. પછી જે સમાજમાં કેટલા બધા સુધારા કર્યા હતા તેમણે, જે અંધશ્રદ્ધા હતી, પછી જે રૂઢ થઈ ગયેલા એવા રિવાજો હતા, પછી જેવા અજ્ઞાની હતા તેમને પણ એમણે સુધારો કર્યો હતો. તો એ રીતે તેઓ સમાજ સુધારક પણ હતા, ધર્માચાર્ય પણ હતા, તે ધર્મના આચાર્ય પણ હતા હેમચંદ્રાચાર્ય, અને અદ્ભુત પ્રતિભા હતા. શું હતા? કે તેમના અદ્ભુત એટલે કે માનસિક શક્તિ જે માનસિક શક્તિ હતી ઘણી બધી વધારે હતી. સમસ્ત ગુર્જર ભૂમિને તેમણે અહિંસામય બનાવી દીધી. જે આપણે ગુર્જરની ભૂમિ છે, જે ગુજરાત ભૂમિ છે, તેમને તેમણે હિંસા ત્યાંથી જે હિંસા હતી તેમનો ત્યાગ કરી દીધો હતો. બધા પ્રત્યે એવી સમજ નાખી દીધી હતી, એવા સમાજમાં સુધારણા કર્યા હતા કે તે આખી ભૂમિ છે તે અહિંસામય બનાવી દીધી હતી. તેમણે સાહિત્ય પછી દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાડમયના
દરેક અંગો પર નવા સાહિત્યની રચના કરી તથા નવા પંથકોને આલોકિત કર્યા. શું શું કર્યું તેમણે? જે સાહિત્ય હતું, પછી જે દર્શન છે, પછી જે યોગ છે, વ્યાકરણ છે, કાવ્યશાસ્ત્ર છે અને વાડમયના. વાડમય એટલે એ પણ સાહિત્યનો જ પ્રકાર છે જે વાડમય છે. તો એવા દરેક અંગો પર તેમણે નવા સાહિત્યની રચના કરી. આવા જેવા અંગો હતા એમાં નવા સાહિત્યની રચના કરી, નવા પંથકોને આલોકિત કર્યા. પંથક એટલે કે જે નવા મુસાફર આવ્યા હોય તેમને આલોકિત, એટલે કે તેમને ઉજ્જવલિત કર્યા. જે નવા મુસાફર આવ્યા તેમને ઉજ્જવલિત કર્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત પર તેમનું મહત્વ પ્રભુત્વ સમાન હતું. જે સંસ્કૃત ભાષા છે અને જે પ્રાકૃત ભાષા છે એ બંને પર તેમનું પ્રભુત્વ સમાન હતું. જે પ્રાકૃત એટલે કે જે કુદરતી સ્વાભાવિક ભાષા છે એ પ્રભુત્વ એમાં તેમની માલિકી અથવા તો તેમનો કાબૂ બરાબર હતો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર. તેમણે લખેલા કાવ્યાનુશાસન ગ્રંથે તેમને ઉચ્ચ કોટીના કાવ્યશાસ્ત્રોમાં રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યા. કયું લખ્યું હતું તેમણે? જે સિદ્ધહેમ કાવ્ય જે તેમણે પહેલાં લખેલું હતું કાવ્યાનુશાસન, તેના કારણે તેમને ઉચ્ચ કોટીના જે કાવ્યશાસ્ત્રોના રચયિતા હતા તેમની શ્રેણીમાં રાખી દીધા હતા, તેમની શ્રેણીમાં તેમને પ્રસ્થાપિત કરી દીધા હતા. પૂર્વાચાર્યો પાસેથી ઘણું મેળવીને તેમણે પરિવર્તી વિચારકોના ચિંતન માટે વિપુલ સામગ્રી પ્રદાન કરી છે. જે પૂર્વાચાર્યો હતા તેમણે પહેલાંના જે પૂર્વાચાર્ય હતા તેમની પાસેથી ઘણું તેમણે મેળવ્યું, ઘણું શીખ્યું તેમણે, પછી તેમણે પરિવર્તી કર્યું એટલે કે તેમણે બદલ્યું જે હતું તેને બદલ્યું. વિચારકોના ચિંતન માટે કોણ કે ત્યારના લોકો શું સમજવા માંગે છે, ત્યારના લોકોને કેવું સમજાવવું છે એ માટે તેમણે બદલ્યું એને. પછી વિપુલ સામગ્રી પ્રદાન કરી એટલે કે તેમણે પ્રદાન કર્યું, જે સાહિત્ય હતું તેમણે પ્રદાન કર્યું, બધા પાસેથી લીધું, પછી તેમાં બદલાવ કર્યો અને લોકોના મુજબ તેણે બદલ્યું, પછી તેને પ્રદાન કર્યું. હવે આગળ જોઈએ. માતા પાહિણી અને ચાંગદેવના મામા નાગદેવ જૈન હતા. જે નાગદેવ હતા એ માતા પાહિણી અને ચાંગદેવના મામા હતા, તે જૈન હતા. લાગે છે પિતા શિવ પાર્વતીના ઉપાસક હતા, શિવ અને પાર્વતીના ઉપાસક હતા. આચાર્ય હેમચંદ્રને કારણે એમની માતાને ઉચ્ચ સ્થાન મળતું હતું અને છેવટે જૈન સાધ્વી બનેલા. આચાર્ય હેમચંદ્રના લીધે તેમની માતાને સારું એવું સ્થાન મળ્યું અને તેઓ જૈન સાધ્વી બન્યા. હેમચંદ્રના જન્મ પહેલાં માતા પાહિણીને એક સ્વપ્ન આવ્યું હતું એમની માતાને. સાધુ દેવચંદ્રએ એ સ્વપ્નનું વિશ્લેષણ કરી કહેલું કે આ પુત્ર રત્ન જૈન સિદ્ધાંતોના સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે. કે જે એમાં દેવચંદ્રએ શું કહ્યું હતું એમના સ્વપ્નમાં આવીને, એવું વિશ્લેષણ કર્યું હતું કે એવો વિવેક કર્યો હતો. વિશ્લેષણ એટલે કે છૂટું પાડવું એ રીતે એમણે વિશ્લેષણ કર્યું હતું. એ રીતે તેમણે સ્વપ્નને છૂટું પાડ્યું હતું કે આ પુત્ર રત્ન છે એ જૈન સિદ્ધાંતોના, જે જૈનના સિદ્ધાંતો છે. સિદ્ધાંત એટલે શું? કે પૂરી તપાસ કે વિચારણા પછી જે સાચો સાબિત થયેલો એવો નિશ્ચિત મત કે નિર્ણય હોય છે તો તે જૈન સિદ્ધાંત હતા. તેમને સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે એટલે કે દરેક સ્થળે તેનો પ્રચાર અથવા તો પ્રસાર કરશે, એ રીતનું સ્વપ્નનું વિશ્લેષણ કર્યું હતું. કોણે કર્યું હતું? કે દેવચંદ્રએ કર્યું હતું. હવે આપણે એના જીવન વિશે થોડુંક જોઈ લઈએ કે બાળ અવસ્થામાં જ ચાંગદેવે જૈન દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા હતી. બાળપણથી તીવ્ર ઈચ્છા હતી જૈન દીક્ષા લેવાની. જૈન સંઘની સહમતિ અને ચતુર્વિક સંઘની હાજરીમાં, જે ચતુર્વિક એટલે કે ચાર પ્રકારનું હોય છે, એટલે કે તેમની હાજરીમાં ખંભાતના પાર્શ્વનાથ ચેત્યાલયમાં કર્ણાવતીના ઉદ્યાન મંત્રીના સહયોગ અને ધામધૂમથી 9 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1154ની માઘ સુધી 14ને શનિવારે ચાંગદેવે દીક્ષા લીધી અને સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું. જ્યારે તેમણે 14 વર્ષની હતી તેમની ઉંમર ત્યારે તેમણે દીક્ષા લીધી અને સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું. કોની હાજરી હતી? તો કે જૈન સંઘની સહમતિ અને ચતુર્વિંગ સંઘની હાજરીમાં હતી. પછી જોઈએ કે સોમચંદ્રનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી હતું. તેમનું જે શરીર હતું એ તેજસ્વી હતું એવું દેખાવડું હતું અને ચંદ્રમાં જેવું તેમનું સુંદર હતું, ચંદ્ર જેવું સુંદર હતું અને હેમચંદ્ર તરીકે ઓળખાયા. પછીથી જે આ તેમનામાં જે વિશેષતા હતી તેના લીધે તેઓ હેમચંદ્ર તરીકે ઓળખાયા. તો પહેલાં શું નામ હતું? ચાંગદેવ હતું. પછી જ્યારે તેમણે જૈનની દીક્ષા લીધી પછી તેમનું નામ સોમચંદ્ર થયું અને છેવટે તેમનું નામ હેમચંદ્રાચાર્ય થયું. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. 21 વર્ષની ઉંમરમાં સમસ્ત શાસ્ત્રોનું મંથન કરી એટલે શું? કે વલોવવું કે વલોવાવવું તે એને મંથન કહીએ છીએ.
કે સુરીપદ પ્રદાન મહોત્સવમાં નાગપુરના ધનદ વ્યાપારી ભાગ્યશાળી થયા. જે સુરીપદ પ્રદાન મહોત્સવ એટલે શું છે કે સુર કે દેવોનું જે પદ છે જે જૈન આચાર્ય હોય તેમના નામ પાછળ લગાવવામાં આવે છે. જે સુરી હોય છે જેમ કે હેમચંદ્રાચાર્ય સુરી એ જૈન આચાર્યોના નામ પાછળ લગાડવામાં આવે છે. તો તે મહોત્સવમાં નાગપુરના ધનદ વ્યાપારી ભાગ્યશાળી થયા. જે નાગપુરના ધનદ વ્યાપારી હતા તેઓ જે ધનદ એટલે કે કુબેર જે પૈસાવાળા એ ભાગ્યશાળી થયા. સાહિત્ય અને સમાજસેવા કરવાની શરૂઆત કરી અભયદેવ સુરીના શિષ્ય પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્ર સુરી એમના દીક્ષાગુરુ થયા. જે આચાર્ય દેવચંદ્ર સુરી છે એમના દીક્ષાગુરુ થયા. પછી શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ પણ હતા. જે દીક્ષાગુરુ શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા. કોણ હતા? દેવચંદ્ર સુરી. કોના? હેમચંદ્રાચાર્યના. હવે આગળ જોઈએ. જૈન સિંહ સાથે અતૂટ સંબંધ હતો. કે તોડિયાના તૂટે એવો સંબંધ એટલે કે અતૂટ સંબંધ કોની સાથે હતો? જયસિંહ સાથે. માલવ વિજય પછી ભોજ વ્યાકરણ સાથે પ્રતિસ્પર્ધા માટે ગુજરાતના પૃથક વ્યાકરણ ગ્રંથ શબ્દાનુશાસન સિદ્ધરાજ જયસિંહના આગ્રહ અને અનુરોધથી બનાવાયું. શું થયું કે જે વિજય માલવનો વિજય થયો એના પછી ભોજ વ્યાકરણ સાથે પ્રતિસ્પર્ધા માટે જે ભોજ વ્યાકરણ હતું પહેલાં તેમની સાથે પ્રતિસ્પર્ધા માટે ગુજરાતના પૃથક વ્યાકરણ ગ્રંથ શબ્દાનુશાસન જે વ્યાકરણ ગ્રંથ છે તેમનું સિદ્ધરાજ જયસિંહના આગ્રહ અને અનુરોધથી તેમણે બનાવ્યું હતું. શબ્દાનુશાસન છે તેને સિદ્ધરાજના આગ્રહ અને અનુરોધથી બનાવ્યું હતું. જયસિંહે વિક્રમ સંવત 1151 થી 1166 સુધી રાજ કર્યું હતું. જે જયસિંહ હતા તેમણે પછી તેમનું મૃત્યુ થયું. મૃત્યુ વખતે તેમની ઉંમર હતી 54 વર્ષની. કોની? સિદ્ધરાજ જયસિંહની. પછી સિદ્ધરાજને કોઈ પુત્ર ન હતો એટલા માટે રાજગાદી માટે ઝઘડો થયો હતો. તેમની જે રાજગાદી હતી એના માટે છેવટે 50 વર્ષના જે કુમારપાળ હતા તેમનો રાજ્યાભિષેક થયો. તો કુમારપાળ કોણ હતો? કે તે ત્રિભુવનપાલ સોલંકી હતો. તેમનો પુત્ર હતો અણહિલવાડ પાટણ હતો. ગુજરાતના જે સોલંકી વંશજો હતા તેમનો એક પ્રખ્યાત રાજા હતો. હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે તેના રાજ્યમાં બધા જ પ્રકારની જીવહત્યા જે ચાલુ હતી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાયાથી બનેલ રાજ્યની સ્થાપના કરી હતી. કોણે? તો કે કુમારપાળે. તેમણે જેટલી પણ જીવહત્યા ચાલતી હતી તેના ઉપર તેમણે પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાયો સ્થાપ્યો. જે રાજ્યની સ્થાપના કરી ગુરુની સલાહથી. એક ખાસ વાત યાદ રાખજો કે જે હેમચંદ્રાચાર્ય છે તેની સલાહથી કુમારપાળે સોમનાથ મંદિર જે વેરાવળમાં આવેલું છે ત્યાં મંદિરનો જૂનાગઢ જે જીર્ણોદ્વાર કરાવ્યો હતો. ક્યાં મંદિરનો? કે સોમનાથ મંદિર જે અત્યારે સોમનાથ જિલ્લામાં છે તે મંદિર તેના ઉપરથી તેમનું નામ જે સોમનાથ જિલ્લો નામ પાડવામાં આવ્યું છે. તો તે ખાસ યાદ રાખજો કે જે સોમનાથ મંદિર છે તેનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો? કુમારપાળે. કોણા કહેવાથી? તો કે તેમના ગુરુ જે હેમચંદ્રાચાર્ય છે તેમના કહેવાથી. હવે જોઈએ કે હેમચંદ્ર સુરી કર્ણાવતીથી પાટણ આવ્યા અને ઉદ્યાન મંત્રીએ એમનું સ્વાગત કર્યું. કોણે? ત્યારના જે ઉદ્યાન મંત્રી હતા ઉદ્યાન મંત્રી તેમણે તેમનું સ્વાગત કર્યું હતું. હેમચંદ્રના પ્રભાવથી 18 પ્રાંતમાં 14 વર્ષ સુધી પશુવત પર બંધ થયો. જો અત્યારે જે હેમચંદ્રના પ્રભાવથી એટલે કે જે તેમના ગુરુના કહેવાથી તેમણે જે 18 પ્રાંતમાં 14 વર્ષ સુધી પશુવધનો બંધ રહ્યો હતો. જે જીવહત્યા ચાલુ હતી તેના ઉપર પ્રતિબંધ થયો હતો. ગુજરાતને તમામ દુર્વ્યસનોથી મુક્ત કરવા પ્રયાસ કર્યા. જે દુર્વ્યસનો હતા તેનાથી પણ મુક્ત કરાવ્યા હતા તેવા ઘણા બધી સારા પ્રયાસ કર્યા હતા હેમચંદ્રાચાર્યના સમયમાં. કહેવાય છે કે કુમારપાળે 12 વ્રત સ્વીકારી દીક્ષા લીધી હતી. જે 12 વ્રત લીધા હતા પછી તેમણે જૈન ધર્મની જે દીક્ષા સ્વીકારી હતી. જૈન રાજધર્મ થયો અને બધા ધર્મની ઉન્નતિ થઈ. શું થયું? રાજધર્મ એટલે કે જે રાજાનો ધર્મ હોય તેને રાજધર્મ કહે છે. તો જૈન છે એ રાજધર્મ થયો. ત્યારના રાજાનો ધર્મ અને બધા ધર્મની ઉન્નતિ થઈ. બધા ધર્મની આબાદી થઈ એમ કહીએ કે બધા ધર્મને મહત્ત્વ મળ્યું. કેદાર અને સોમનાથનો પણ ઉદ્ધાર થયો. જે કેદારનાથ છે અને સોમનાથ છે તેમનો પણ ઉદ્ધાર થયો. ઉદ્ધાર એટલે કે બોલ અથવા શબ્દ ઉચ્ચાર થયો એ રીતે કહીએ. પૂર્વના ગ્રંથોમાં સંશોધન થયું. જે પૂર્વના ગ્રંથો હતા તેમનું પણ સંશોધન થયું. કુમારપાળે 700 લેખકોને બોલાવી હેમચંદ્રના ગ્રંથોને લેખબદ્ધ કર્યા. શું કર્યા? તેમના જે હેમચંદ્રના આચાર્યના જે 700 ગ્રંથ હતા જે 700 જે લેખકોને બોલાવ્યા પછી જેટલા હેમચંદ્રાચાર્યના ગ્રંથો હતા
તેને લેખબદ્ધ કર્યા એટલે કે તેમને ઉતાર્યા, તેમનું રોપણ કર્યું, તેમને ઉતારવાનું શરૂ કર્યું. 21 મોટા જ્ઞાન ભંડારો બનાવ્યા. કેટલા જ્ઞાન ભંડારો બનાવ્યા? તો કે 21. જૈનોના મત પ્રમાણે 100 શિષ્યોએ પરિવાર એમને ઘેરી બેસતા અને ગુરુ લખાવે એને લખી લેતા. જે 100 શિષ્યો પરિવાર એમને ઘેરી બેસતા હતા અને જે ગુરુ લખાવે એને લખી લેતા હતા. જૈન ધર્મ અને સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રમાં સર્જન થયું. જે સર્જવું તે જે જૈન ધર્મ અને સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રમાં જે સર્જવું તે થયું. એક વ્યક્તિની વ્યાકરણ શાસ્ત્રની આ ઉપાસના અદ્ભુત છે. શું છે? જે હેમચંદ્રાચાર્ય છે એ એક વ્યક્તિની જે વ્યાકરણ શાસ્ત્રની જે ઉપાસના જે તેમની આવડત હતી, ઉપાસના એટલે કે સેવા અથવા તો ભક્તિ પણ કહી શકીએ, જે તેની આરાધના હતી એ અદ્ભુત છે, એ સરાહનીય છે. સાહિત્યની વિરાટ સમૃદ્ધિ થઈ. જે સાહિત્ય હતું તેની ભવ્ય અને વિશાળ સમૃદ્ધિ થઈ, આબાદી થઈ અથવા તો જાહોજલાલી થઈ. હવે આગળ જોઈએ આપણે કે તેમનું અવસાન કઈ રીતે થયું, તેમનું મરણ કઈ રીતે થયું તેના ઉપર નજર કરી લઈએ. કે વૃદ્ધાવસ્થામાં હેમચંદ્ર સૂરીને લૂતા રોગ થયો હતો. ત્યારે વૃદ્ધાવસ્થા હતી ત્યારે શું થયું હતું કે જે કરોડિયો કહીએ છીએ આપણે આપણી ભાષામાં, તે રોગ થયો હતો. તેમને અષ્ટાંગ યોગાભ્યાસ કરી રોગનો નાશ કર્યો. જ્યારે તેમને કરોડિયો થયો હતો પછી તેમણે અષ્ટાંગ એટલે કે 8 પ્રકારના જે યોગ હોય છે તેનો અભ્યાસ કર્યો, તેને રોજબરોજ તે કર્યો યોગ, પછી તેનાથી તેમણે જે રોગ થયો હતો તેમનો નાશ કર્યો હતો. પછી 84 વર્ષની અવસ્થાએ અનશનની અંત્યરાધના ક્રિયા પ્રારંભ કર્યો. અનશન એટલે કે ઉપવાસ કર્યો હતો. ક્યારે? 84 વર્ષની ઉંમરે તેમણે તે ઉપવાસ કર્યો હતો. કુમારપાળને કહ્યું કે આપની ઉંમરમાં હવે 6 મહિના બાકી છે. કોણે કહ્યું? જે હેમચંદ્રાચાર્ય સૂરી છે એમણે કુમારપાળને કહ્યું કે હવે 6 મહિના બાકી છે તેમની ઉંમરમાં. કુમારપાળને ધર્મ ઉપદેશ આપી દસમ દ્વારથી આચાર્ય હેમચંદ્રએ પ્રાણ ત્યાગ કર્યો હતો. શું કર્યું હતું? ધર્મનો ઉપદેશ આપ્યો હતો. કોને? કુમારપાળને ધર્મનો ઉપદેશ આપ્યો. પછી દસમ દ્વાર કર્યું એટલે કે બ્રહ્મરંધ કર્યું. જે દસમ આપણે કહીએ છીએ જેને, એક મિનિટ, જે દસમ દ્વાર છે એને આપણે બ્રહ્મરંધ પણ કહીએ છીએ. ત્યારથી એનાથી આચાર્ય હેમચંદ્રે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. જે ધર્મનો જે ઉપદેશ હતો, જે ધર્મનો કારોબાર હતો એ કુમારપાળ ઉપર રાખ્યો, પછી તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. શ્રી હેમચંદ્રનું સમાધિ સ્થળ શત્રુંજય પહાડ ઉપર છે. ક્યાં છે તેમનું? શત્રુંજય પહાડ ઉપર છે જેમનું ધર્મ સ્થળ છે અને તેમનું સમાધિ સ્થળ છે. તો આ એમનું શત્રુંજય પર્વત ઉપર જે તેમનું સમાધિ સ્થળ છે. એવું પણ માનવામાં આવે છે કે જૈન ધર્મના 24 માંથી 22 તીર્થકરોએ અહીંયા એટલે કે શત્રુંજય પર્વત પર પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જે તેમને જ્ઞાન મળ્યું છે એ શત્રુંજય પર્વત ઉપર થયું, જ્યાં હેમચંદ્ર સૂરીનું સમાધિ સ્થળ છે ત્યાંથી. હવે જોઈએ આગળ કે પ્રભાવક્ય ચરિત મુજબ કુમારપાળ રાજાથી આચાર્યનો વિયોગ સહન ન થયો. એટલે કે જે આચાર્યથી તેમને છૂટું પડવું અથવા તો જુદા પડવું તે સહન ન થયો અને 6 મહિનામાં એ પણ સ્વર્ગે સિંધાયા. એટલે કે 6 મહિના પછી તેઓ પણ સ્વર્ગવાસી બન્યા, તેમનું પણ અવસાન થયું. હવે જોઈ લઈએ કે આપણે હેમચંદ્રાચાર્યએ ક્યાં ક્યાં મહત્વના ગ્રંથો રચ્યા છે તેના ઉપર એક નજર ફેરવી લઈએ. કે હેમચંદ્રાચાર્યના કાવ્ય ગ્રંથ ક્યાં ક્યાં છે જે મહત્વના છે? તો તે છે અશ્વઘોષ અને કાવ્ય માનંદાય. આ બે છે ગ્રંથ, એ કાવ્ય ગ્રંથ છે અને મહત્વના ગ્રંથ છે. ફ્રેન્ડ્સ, આગળની એક્ઝામમાં પણ પૂછાઈ ગયા છે. હેમચંદ્રાચાર્ય છે મહત્વના, આપણે કહીએ તો સાહિત્યકાર કહી શકીએ છીએ, પણ ગુજરાતી સાહિત્યમાં સમાવેશ થતો નથી. વ્યાકરણ ગ્રંથ ક્યાં ક્યાં છે? તો કે પાણીની છે એ એમનું એક વ્યાકરણ ગ્રંથ છે. હેમચંદ્રની વ્યાકરણ રચનાઓ કઈ કઈ છે? તો કે શબ્દાનુશાસન. શબ્દાનુશાસન એટલે શું થાય? કે વ્યાકરણ થાય, જે વ્યાકરણની રચના છે એટલે કે વ્યાકરણ થાય શબ્દાનુશાસનનો મતલબ. પછી શબ્દાનુશાસન છે જે વ્યાકરણ છે તેને 300 લહિયાઓએ, શું 300 લહિયાઓએ એટલે કે જે લખવાનું કામ કરનારા માણસો હોય એ કેટલા હતા 300 હતા અને 300 પ્રતિઓ લખી. શું લખ્યું તેમણે? એ જે તેમની નકલ લખી, શબ્દાનુશાસનની 300 નકલ લખી. પ્રતિઓ એટલે કે નકલ. તો કેટલા? 300 લખવાવાળાઓએ 300 નકલ લખી. કોની? શબ્દાનુશાસનની. પછી સિદ્ધહેમ
નૂતન પંચાંગ છે. શું છે? નૂતન એટલે કે નવું, પાંચ અંગવાળું, પંચાંગ એટલે કે પાંચ અંગવાળું. તો સિદ્ધ હેમ એવી એક વ્યાકરણ રચના છે. તો આ તેમના મહત્વના ગ્રંથ છે ફ્રેન્ડ. ખાસ કરીને યાદ રાખજો, શબ્દાનુશાસનને 300 લખનારાઓએ 300 અલગ નકલ લખી હતી એ પણ યાદ રાખજો. અશ્વઘોષ, કાવ્યામાન, માનંદાઈ, પાણીની, સિદ્ધ હેમ આ બધા તેમના મહત્વના ગ્રંથો છે, તો ખાસ યાદ રાખજો. હવે જોઈ લઈએ તેમની કૃતિઓ. કૃતિઓમાં મહત્વની કઈ છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે વ્યાકરણ છે તે મહત્વની કૃતિ છે. આગળ પણ ઘણી બધી વાર પૂછાણી છે, બહુ જ મહત્વની કૃતિ હોય તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે વ્યાકરણ ગ્રંથ છે તે ખાસ યાદ રાખજો. કાવ્યાનુશાસન, છંદાનુશાસન, દેશીનામ માળા, યોગ સત. યોગ સત, સત એટલે કે સો, જે યોગ સો હોય છે, સો સો કહીએ છીએ આપણે ગણતરીમાં, તે સો સતનો મતલબ થાય છે. અને યોગ એટલે કે યોગ એવા સો, એ લખ્યું છે, એમની મહત્વની કૃતિ છે. અભિધાન, ચિંતામણી, અભિધાન એટલે કે ઉપનામ અને ચિંતામણી કે ચિંતવે આપે તેઓ તેવી મણી, ચિંતવેલ ચિંતવેલું આપે તેઓ મણી એટલે કે ચિંતામણી. અને અભિધાન એટલે કે ઉપનામ અથવા તો નામ. દયાશ્રય, દયાશ્રય કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું તે કોનું? જે કળિયુગનો બધો જાણકારનું જે બિરુદ આપવામાં આવ્યું હતું હેમચંદ્રાચાર્યને, તો સેના દ્વારા આપવામાં આવ્યું હતું? જ્યારે તેમણે દયાશ્રય લખ્યો હતો એના દ્વારા તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ, ઘણા બધી ક્વેશ્ચન જે મહત્વના છે. તો કે કલિકાલ સર્વજ્ઞ કળિયુગનો જાણકાર એવું બિરુદ કોણે મળ્યું હતું? કોણ કોણ જાણીતું છે એવા બિરુદથી? તો કે હેમચંદ્રાચાર્ય સુરી. સુકામે જાણીતા છે તે તેમણે, કેમ કે જે દયાશ્રય છે તે લખ્યો હતો એના પરથી તેમને બિરુદ મળ્યું હતું કલિકાલ સર્વજ્ઞનું. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો કે ધંધુકા, જે અમદાવાદમાં આવેલું છે. હેમચંદ્રાચાર્યને દીક્ષા કોણે આપી હતી? જૈનચાર્ય દેવચંદ્ર સુરીએ દીક્ષા આપી હતી. પછી તેમનું નામ શું પડ્યું હતું? સોમચંદ્ર પડ્યું હતું. જ્યારે દીક્ષા લીધી હેમચંદ્રાચાર્યએ ત્યારે તેમનું નામ પડ્યું હતું સોમચંદ્ર. અને શરૂઆતમાં તેમનું નામ શું હતું? તો કે ચાંગદેવ હતું, સાંગદેવ કહીએ છીએ તે હતું. તો એ ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો છે? જે મહત્વનો વ્યાકરણ છે, ગ્રંથ છે, તે કોણે રચ્યો છે? તો હેમચંદ્રાચાર્ય દ્વારા રચવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધ હેમ કયા પ્રકારનો ગ્રંથ છે? તો તે એક વ્યાકરણ ગ્રંથ છે. શબ્દાનુશાસનનો મતલબ શું થાય છે? કે વ્યાકરણ થાય છે. તો તે એક વ્યાકરણ ગ્રંથ છે. સો ફ્રેન્ડ્સ, આ હતા આજના આપણા જે હેમયુગના કવિ હતા હેમચંદ્રાચાર્ય. મહત્વનો ટોપિક હતો, તેમના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે ફ્રેન્ડ્સ. જો તમને લેક્ચર પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સ્ટડી આઈક્યુને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોની PDF જોતી હોય તો તમને જે ટેલિગ્રામનું ગ્રુપ છે સ્ટડી આઈક્યુનું ત્યાંથી મળી જશે, અને તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. કોઈ પણ જો તમારો ક્વેશ્ચન હોય છે તો તેને તમે કમેન્ટ સેક્શનમાં લખીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.